નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારીમાં શાળાઓ બંધ છે પણ શિક્ષણ નથી. તે અંતર્ગત આપણે ઘરે શીખીએ જૂન મહિનાની સારી રીતે પૂર્ણ કરી હશે. હવે આજે આપણે જુલાઈ મહિનાની ઘરે શીખીએ સામાજિક વિજ્ઞાન વિશે આપણે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સમજૂતી ધ્યાનથી મેળવજો, કારણ કે તેની અંદર આપેલા પ્રશ્નોના જવાબ તમારી જાતે જ શોધવાના છે. અહીંયા ફક્ત તમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક જ્ઞાનમાં ઘરે શીખીએ ની અંદર ચાલો નકશા સમજીએ વિશે વાત કરીએ. આપણને ગાંધીનગર શહેરનો નકશો આપેલો, એટલે કે ગાંધીનગર નકશો આપણે સમજવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 1 થી લઈને અલગ અલગ 30 સુધીના જે નંબર લખેલા છે ને આ બધું, અહીં નદી છે, મંત્રી નિવાસ અક્ષરધામ. તો આ એક ગાંધીનગર શહેરનો જે નકશો છે અને તેને આપણે અહીંયા હવે શીખીશું. સૌથી પહેલા આપ્યું છે ચોરસ જેવા દેખાય છે તે બધા સેક્ટર છે જ્યાં લોકો રહે છે અથવા તો વિવિધ ઓફિસ આવેલી છે. એટલે કે આપણે ઉપર જોઈએ તો જે ચોરસ ચોરસ તમને જે દેખાય છે એ સેક્ટર છે અને દરેક લોકોની એની અંદર ઓફિસ આવેલી છે. બીજા નંબરમાં છે સેક્ટરની વચ્ચે રસ્તાઓ આવેલા છે. દક્ષિણથી ઉત્તર જરા રસ્તાઓને ડાબેથી જમણે જતા અનુક્રમે ક ખ ગ ચ છ જ એમ નામ આપેલા છે. એટલે કે ડાબેથી જમણે જતા જે અનુક્રમ નંબર છે એમાં જો અહીંયા તમને દેખાય છે આ ક રોડ છે, ખ રોડ છે, ગ રોડ છે, ગ ચ છ જ એ રીતે રોડના નામ આપેલા છે. ત્રીજા નંબરમાં છે કે પશ્ચિમથી પૂર્વ જતા રસ્તાઓના નામ 1 2 3 4 5 6 7 એમ આપેલા છે. એટલે કે પશ્ચિમથી પૂર્વ જતા જે આ રસ્તા છે એને 1 2 3 4 5 6 7 આમ નામ આપેલા છે. ચાર નંબર, જ્યાં રસ્તાઓ એકબીજા સાથે ભેગા થાય છે ત્યાં નાના મોટા સર્કલ આવેલા, તેના નામ જે રસ્તાઓ ભેગા થાય તેના ઉપરથી, જેમ કે ગ 3 નું સર્કલ અને ગ રસ્તા પર 3 નંબરના રસ્તાને મળે ત્યાં આવે. એ જ રીતે અહીંયા તમને દેખાય છે કે આ જે ઘ છે તો એમાં 1 2 3, એટલે કે ઘ 3 નું જે સર્કલ છે એ રીતે એના સર્કલના નામ આપવામાં આવેલા છે. દરેક સેક્ટર 1 ચોરસ કિલોમીટરનો છે, એટલે કે આ જે સેક્ટર છે બધા 1 ચોરસ કિલોમીટરની અંદર આવેલા છે. 1 ચોરસ કિલોમીટર ચારે બાજુ ગણવામાં આવેલું છે. હવે અહીંથી આપણે ધ્યાન રાખવાનું છે કયા સેક્ટરમાં શું આવેલું છે. જે સેક્ટર જે આવેલું છે તે આપણે લખી નાખ્યું, એટલે જેથી તમારે વારંવાર આ વાંચવાની જરૂર પડે નહીં. એટલે કે સેક્ટર 10માં વિધાનસભા આવેલી છે, એટલે કે આપણે હવે જે સેક્ટર 10 છે આ બરોબર, અહીંયા આપણે વિધાનસભા લખી દેવાનું, એટલે તમને ખબર પડે કે 10ના સેક્ટરમાં વિધાનસભા છે. પછી સેક્ટર 12માં વિદ્યાભવન આવેલું છે જેમાં જીસીઆરટીની ઓફિસ છે, જે આપણા પુસ્તકો લખાય છે, આપણી જેટલા પણ પુસ્તકો છે બધા જીસીઆરટીની ઓફિસમાં લખાય છે. ક્યાં આવેલું છે? સેક્ટર 12માં, અને ત્યાં એનું નામ આપવાનું છે આપણે વિદ્યાભવન. તો આ જે સેક્ટર 12 દેખાય છે તમને ત્યાં તમારે વિદ્યાભવન લખવાનું. પછી આગળ છે સેક્ટર 9માં પાઠ્યપુસ્તક મંડળની ઓફિસ છે જ્યાંથી પુસ્તકો છાપવાની પ્રક્રિયા થાય છે. એટલે કે સેક્ટર 9ની અંદર આપણે પાઠ્યપુસ્તક બરોબર, એટલે સેક્ટર 9ની અંદર પાઠ્યપુસ્તક જે છપાય છે એની ઓફિસ આવેલી છે, એટલે પાઠ્યપુસ્તક મંડળની ઓફિસનું ત્યાં નામ લખવાનું. સેક્ટર 22માં સમગ્ર શિક્ષાની ઓફિસ છે જ્યાં આપણી નિશાળ માટે વ્યવસ્થાની ચિંતા કરવામાં આવે છે. એટલે કે સેક્ટર 12માં આપણી જે સમગ્ર શિક્ષાની ઓફિસ છે ત્યાં આપણને જે પણ ચિંતા, આપણી સ્કૂલની ચિંતા હોય સેક્ટર 22માં કરવામાં આવે છે. આગળ છે સેક્ટર 20 અને સેક્ટર 21ની બાજુમાં બહારની બાજુએ રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના ઘર આવેલા. એટલે સેક્ટર 20 અને 21માં આપણે જોઈએ, અહીંયા 20 અને 21 એની જે બહારની બાજુ છે ત્યાં મંત્રીઓના નિવાસસ્થાન આવેલા છે. સેક્ટર 20માં અક્ષરધામ આવેલું, જે આપણે અહીંયા દેખાય છે તમને લખેલું, સેક્ટર 20માં અક્ષરધામ. સેક્ટર 25માં ઘણા ઉદ્યોગ આવેલા છે, એટલે સેક્ટર જે 25 છે ત્યાં ઉદ્યોગો આપણે લખશું. સેક્ટર 22માં પંચદેવનું મહાદેવનું મંદિર છે, એટલે સેક્ટર જે આપણે અહીંયા આપેલું છે 22 એની અંદર આપણે મહાદેવનું મંદિર લખીશું. સેક્ટર 11માં મુખ્ય બસ સ્ટેન્ડ, એટલે સેક્ટર 11 જે દેખાય તમને અહીંયા ત્યાં આપણે લખશું મુખ્ય બસ સ્ટેન્ડ. પછી છે 14 15માં મહાત્મા મંદિર, સેક્ટર 14 અને 15, આ 14 અને 15 થી આપણે લખશું મહાત્મા મંદિર. સેક્ટર 7 21 24માં શાક માર્કેટ આવેલા, એટલે 7 24 અને બીજું કયું છે 21 બરોબર, એટલે 7 21 અને 24 7 21 અને 24 તે આપણે લખશું
શાક માર્કેટ સેક્ટર 21 અને 16 માં સિનેમા ગૃહ આવેલા છે. 21 અને 16, 21 અને 16 બંને જગ્યાએ આપણે શું લખશું? સિનેમા ગૃહ. સેક્ટર 28 માં સરસ બગીચો આવેલો છે. સેક્ટર 28 સોરી સેક્ટર 28 માં બગીચો, એટલે કે આપડા જે છે ત્યાં આપણે બગીચો લખશું. સેક્ટર 1 પાસે નાનું તળાવ આવેલું છે. સેક્ટર 1 પાસે નાનું તળાવ જે આપણને અહીંયા દેખાય છે બરોબર દોરેલું, કે સેક્ટર 1 ની પાસે નાનું તળાવ છે. સેક્ટર 19 માં વન વિભાગની નર્સરી અને ઘણા ઝાડ આવેલા છે. સેક્ટર 19 ની અંદર આપણે જોઈએ વન વિભાગની નર્સરી અને ઘણા ઝાડ આવેલા છે. તો આ તમને આખો નકશો તમે સમજાયો કે ભાઈ ગાંધીનગર જે શહેર છે એ સેક્ટર વાઇઝ વહેંચાયેલું છે અને દરેક સેક્ટરમાં શું આવેલું એ આપણે અહીંયા જોયું. હવે આટલું સમજ્યા પછી તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, પ્રશ્નોના જવાબ તમારે જ આપવાના છે બરોબર. અહીંયા ફક્ત તમને સમજાવવામાં આવશે કે કઈ રીતે, એટલે કે આપણે દરેક સમજી ગયા. હવે શિક્ષણ મંત્રીને જીસીઆરટીમાં આવવું હોય તો કેટલા કિલોમીટર થશે? તો શિક્ષણ મંત્રીને આવવું હોય તો શિક્ષણ મંત્રી ક્યાં રહેશે? એમના નિવાસસ્થાને, અને ત્યાંથી એમને આવવું છે જીસીઆરટી. તો આપણે ઉપર જે રીતે આપણે લખ્યું હતું બરોબર, એ રીતે લખ્યું હતું કે સેક્ટર 12 માં વિદ્યાભવન આવેલું છે, જે જીસીઆરટી ની ઓફિસ છે. તો આપણે જે સેક્ટરમાં એમનું વિદ્યાભવન લખ્યું હતું ત્યાં સુધી આપણે તમારે જવાનું છે, અને દરેક જે સેક્ટર છે 1 ચોરસ કિલોમીટર, તો એ રીતે તમારે એની ગણતરી કરવાની છે. તમે બસ સ્ટેન્ડ પર આવો ત્યાંથી મહાત્મા મંદિર જવા કયા કયા નંબરના રસ્તા ઉપર જવું પડશે? એટલે તમે બસ સ્ટેન્ડ પર આવો ત્યાંથી મહાત્મા મંદિર જવા કયા કયા નંબરના રસ્તા પરથી જવું પડશે? એટલે પહેલામાં પહેલા તો તમને બસ સ્ટેન્ડ જે લખેલું હોય ત્યાં જવું પડે, અને ત્યાંથી મહાત્મા મંદિર જવા માટે ક્યાં આવેલું ત્યાંથી તમારે આખું શોધવું પડે. એટલે કે બસ સ્ટેન્ડની આપણે વાત કરીએ તો બસ સ્ટેન્ડ આપણું હતું 11 સેક્ટરમાં, અહીંયાથી તમારે જવાનું છે 14. તો કયા કયા રસ્તે જવું પડે એ તમારે અહીંયા નકશામાં શોધીને લખવાનું છે. પછી છે બસ સ્ટેન્ડ પરથી વિધાનસભા જતા રસ્તામાં પંચદેવ મંદિર આવે, તો આપણે બસ સ્ટેન્ડ જે છે એ આપણે કયા સેક્ટરમાં હતું એ જોવાનું છે, અને પછી વિધાનસભાનું સેક્ટર કયું છે એ જોઈને વચ્ચે પંચદેવ મંદિર આવે છે કે નથી આવતું એ આપણે તપાસવાનું છે. હું સેક્ટર 14માં રહું છું, મારે શાક લેવા માટે કઈ શાક માર્કેટમાં જવું જોઈએ? તો આપણે જોયું હતું કે 3 સેક્ટરમાં શાક માર્કેટ આવ્યું છે, તો તમને જે નજીક પડતું હોય એ શાક માર્કેટમાં તમારે જવું જોઈએ. મારા મામાનું ઘર સેક્ટર 23માં છે, મને બગીચો નજીક પડશે કે મહાત્મા મંદિર? તો તમારે અહીંયા બગીચો અને મહાત્મા મંદિર બંનેના સેક્ટર જોવા પડશે, એ કયા સેક્ટરમાં છે એ રીતે તમારે નક્કી કરવાનું છે કે નજીક કયું પડશે. 6 નંબરનું છે કે શહેરમાં માત્ર ડાબી તરફ જ વળી શકાય એવો નિયમ હોય તો સેક્ટરને 21માંથી બસ સ્ટેન્ડ પર કેવી રીતે જવું? આ નિયમ તમારે ડાબી બાજુ વળવાનું જોવાનું, અને સેક્ટર 21માંથી બસ સ્ટેન્ડ કયા સેક્ટરમાં છે અને કેવી રીતના જવા એ તમારે વિચારવાનું છે કે ક્યાંય જમણી બાજુ વળવાનું નથી. 7 નંબર, ગાંધીનગર અમદાવાદ શહેરથી ઉત્તર તરફ છે, હું અમદાવાદથી આવું તો સૌથી પહેલાં કયા કયા સેક્ટર આવશે? એટલે ગાંધીનગર જે છે અમદાવાદ શહેરથી ઉત્તર તરફ છે, એટલે તમારે ઉત્તર તરફ હોય તો અમદાવાદથી તમે જતા તો સૌથી પહેલું કયું સેક્ટર આવશે એ તમારે વિચારીને અહીંયા લખવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં જોઈને જુદી જુદી સંજ્ઞા ઉપરના નકશામાં મૂકો. તો આપણે પાઠ્યપુસ્તકમાં જોવો ને એની અંદર જે પણ સંજ્ઞા આપેલી છે એ તમારે નકશામાં જોઈને મૂકવાની છે. તો આ એક શહેરનો નકશો હતો, પણ નકશામાં કેટલીક ખાસિયતો હોય, જેમ કે તેનું પ્રમાણમાં પ્રમાણે હોય, દિશા આપેલી હોય, રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થયો હોય, જેના માટે બનેલી તેની વિગત હોય. તો પ્રમાણમાં આપણે જોઈ દઉં કે જે ઓલું સેક્ટર હતું 1 ચોરસ કિલોમીટર, દિશા બધી આપેલી છે કે ઉત્તર દિશા છે, રૂઢ સંજ્ઞામાં એ આપણા પાઠ્યપુસ્તકમાં બધી રૂઢ સંજ્ઞાઓ આપેલી છે, અને જેના માટે બન્યું તેની વિગત, એટલે કે જે બન્યું છે તેની વિગત. આ ઉપરાંત બીજા કયા કયા નકશાઓ હોય છે? તો સાંસ્કૃતિક નકશાઓ, દેશ ખંડ રાજધાની ધરાવતા રાજકીય નકશાઓ, ઉદ્યોગ દર્શાવતા નકશાઓ, ઐતિહાસિક નકશાઓ, પ્રાકૃતિક નકશાઓ, એની અંદર જમીનના ઢોળાવ, નદીઓ દર્શાવતા ભૂપૃષ્ઠ નકશાઓ, હવામાન દર્શાવતા નકશાઓ, ભૌગોલિક પદાર્થ દર્શાવતા નકશાઓ. હવે જ્યારે આપણે નકશાની વાત કરીએ છીએ ત્યારે નકશાની અંદર જે રંગો પૂરેલા હોય છે, જે રંગો આપેલા હોય છે તે કંઈક સૂચવતા હોય છે. તો જે રંગ હોય છે એમાં વાદળી રંગ હોય છે આપણને પાણી માટે વપરાય છે, કથ્થઈ રંગ હોય છે જમીન માટે વપરાય છે, લીલો રંગ હોય જંગલ વિસ્તાર માટે વપરાય છે, કાળો એ રેલવે માર્ગ માટે વપરાય છે, લાલ એ જમીન માર્ગ માટે વપરાય છે, પીળો ખેતી માટે વપરાય છે. હવે ઉપર આપેલા ગાંધીના નકશામાં તમારે આમાંથી જે જગ્યાએ જે હોય તે રંગ ભરવાના છે.
હવે કયો રંગ બિલકુલ વપરાય નથી એ પણ તમારે અહીંયા લખવાનું છે. આ રીતે તમારે તમારા ગામનો નકશો કે શહેરનો નકશો કે તમારા મહોલ્લાનો તમારા શેરીનો નકશો અહીંયા બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આખો જે નકશો છે એ ફક્ત તમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જવાબ તમારે જાતે શોધવાના છે અને જુલાઈ માસનું જે આ ઘરે શીખીએ છીએ એ આપણને ઉપયોગી બને તે રીતે સમજવાનું છે.